અમારે ત્યાં જર્મની સત્સંગ મંડળમાં એક ભગત છે, એમને જોબ મળી અને એ જોબમાં ફૂડ કંપનીઝમાં હતા એટલે એમને એક એવો રૂલ્સ હતો કે તમે ફૂડ કંપનીઝની અંદર હોય તો તમારે નેકલેસ કે હાથની અંદર કે કશું જ પહેરવાનું ના હોય, એના ટર્મ્સમાં હતું. એટલે ગળામાં કંઠી હોય ધેટ ઇઝ નોટ નેકલેસ. પણ એ આપણા વિદ્યાર્થીએ નેકલેસ પહેરી અને દરરોજ આપણી કંઠી હોય ધારણ કરેલી હોય એ દરરોજ પહેરી અને જાય. એટલે એક દિવસ એમના સુપરવાઇઝરે એમને બોલાવી અને કહ્યું કે નેકલેસ પહેરવાની ના નથી પડી તો તમે શું કામ પહેરો છો. એટલે એ વિદ્યાર્થીએ આપણાએ સરસ વાત કરી કે તમે જેને નેકલેસ કહેજો ને એ મારું જીવન છે, એ નેકલેસ નથી. તમે નેકલેસ પહેરવાની વાત કરી હતી પણ એ નેકલેસ નથી, એ ગળામાં અમારા સંપ્રદાયની કંઠી છે, હું જે ભગવાનને માનું છું એ મારું બિલીફ છે. એટલે એમના સુપરવાઇઝરે કીધું જો તમે એને છોડી શકો તો તમે જોબ પર રહી શકો, અધરવાઇઝ તમે એ જોબમાંથી તમારે રિઝાઇન કરવું પડશે, તમને જોબમાંથી છૂટા કરવામાં આવશે. એટલે ગુરુ મહારાજ ઘણીવાર કહે ને કે સત્સંગમાં જે ધાવીને મોટો થયો હોય ને એને ક્યારેય કોઈ દિવસ લેવાય નહીં ક્યાંય, એ અડીખમ જ હોય. એટલે એમને જોબ છોડી દીધી. બે ત્રણ દિવસ થયા મારી સાથે વાત થઈ, પછી પાછો ત્રીજે દિવસે મને ફોન આવ્યો કે મને છે ને એક સારામાં સારી પોસ્ટ ઉપર મને જોબ મળી છે, મારી જે લાસ્ટમાં સેલેરી હતી એનાથી 25% પ્લસ સેલેરી સાથે મને જોબ મળી છે. ત્યારે આ કંઠીનો મહિમા છે. પછી તિલક ચાંદલો આપણે દરરોજ પૂજા કરતા હોય, એટલે મેં તિલક ચાંદલો કરેલો હોય. એટલે જ્યારે રૂટિન્સ બસની અંદર ટ્રાવેલ કરતા હોય, ટ્રેનની અંદર ટ્રાવેલ્સ કરતા હોય ત્યારે તિલક ચાંદલો જોઈને સહેજે એમને ક્યુરિયોસિટી થાય કે આ શું છે, વોટ ઇઝ ધીસ માર્ક. એટલે ત્યારે ખરેખર આપણને આનંદની અનુભૂતિ થાય અને આપણને એવી એક તક મળે કે આપણે એને મહારાજ અને સંતોની વાતો કરી શકીએ, આપણે આપણા હિન્દુ સંસ્કૃતિની વાતો કરી શકીએ. તે નાના છોકરા હોય ને એ પૂછે કે વોટ ઇઝ ધીસ બટન, એટલે હું એમ કહું કે આ બટન દબાવું તો અક્ષરધામમાં જવાય, દરવાજા ખુલી જાય.